एक घड़ी हक नहीं लेवा देती आ छोकरी। कौन जाने आना माँ बापे ये पाछर जपनो पैसों मुक्यो हशे के नहीं। तुली तू सुई जा, इदिया तू आ बाजू आव, ने सूरी तू ही। आदर्श पति तरीके मैं मारी आजनी सवार पाड़ी छे। इमना कपड़ा तैयार कर्या, नास्तो, चा, छापू, बद्दू तो तैयार करी दीदू। पण मैं जे तैयार कर्यो, इनी तरफ तो ये जोताज नथी। हुं इमने सामे थी कहूं गमशे नहीं तो हूँ शू करूं कि मने खबर पड़े कि आ बधू मैं तैयार करूं छे। आजू बाकी छे आ कुर्ता साथे आ घड़ियाळ नहीं जाए देवी। पर मैं तो तमारा माटे आ कुर्तो काढ्यो तो एटले आ घड़ियाळ आपी। तो आ कुर्ता साथे आ घड़ियाळ नहीं जाए ने। सारू तो आ पागड़ी लो। आ कुर्ता साथे आ पगड़ी पण नहीं जाए। मारी सरपंच साहेब तो चा पीवा पण ना उभा रहे। हूँ शू करूं तो इमना मन में जग्या बनावी शकूं। हूँ कशु नथी करती तो इमना थी दूर थती जाऊं छू। हूँ कशु करूं छू तो इमना थी वधारे दूर थती जाऊं छू। तो हवे हूँ शू करूं। माड़ी पति पत्नी ना संबंधों नी परीक्षा अवरनवर थती ज होई छे। का तो दुनिया कसोटी ले का तो बने एक बीजा ने, नहीं तो समय ई तो एनो काम करतो ज होई छे। धीरज राखो माड़ी, बस थोड़ी धीरज।
सुरी पाठ नहीं करवाना, चल पूजा करी ले। सुरी पाठ करी ले, ये तो अखो दिवस रखड़ा करी। भूलो भले बीजू वधू माँ बाप ने भूलशो नहीं, अगणित छे उपकार ना एह भी सरसो नहीं। माँ बाप ने याद रखवा खबर तो आवी जोइए ने कि कौन छे। मारे तो माँ बाप कौन छे एज खबर नथी। अरे सुरी क्या जाए छे तू? मंदिर। अरे ले हमना घर में पाठ करवाना कीधा तो ना मान, अने हवे पूछू छू तो के छे मंदिर जाऊ। हे भगवान, सारा संस्कार क्यारे शिक्षे आ छोकरी? ना माँ बाप मारा भरोसे छे। शांति रख, मारे तारू एक काम छे। शू काम छे? शांति रख। ले आ चिट्ठी वाच। મારી દીકરીને સાચવવાની જવાબદારી તમારી છે। તેની માં તો તેને જન્મ આપતાની સાથે જ ગુજરી ગઈ। હું એકલા હાથે આ છોકરીને કેવી રીતે મોટી કરું? એટલે તમારી પાસે છોડીને જાઉં છું। મારા મોટા ભાભી ને ભાઈ પર મને પૂરો ભરોસો છે, અને તમને ધણી ધણિયાણી મારી છોકરીને સાચવશો એવી આશા સાથે મારી છોકરીને તમારી પાસે મૂકતો જાઉં છું। આ શું છે? એના બાપુના કબાટમાં આ ચિઠ્ઠી પડી હતી। તો તું વિચાર કર, આ ચિઠ્ઠીમાં લખ્યું છે એ પ્રમાણે આ છોકરી સુરી છે। ના, સુરીનું નામ નથી લખ્યું ને। પણ મોટા ભાભી ને ભાઈ એટલે સુરીના મોટા બાપુ તો ક્યાં છે જા દુનિયામાં? એ તો ભગવાનના ઘેર જતા રહ્યા છે। એ પહેલાની આ ચિઠ્ઠી છે, એ વખતે તો સુરીની માં પણ હતી। મારી સાચી માં તો ક્યારે ગુજરી ગઈ? સુરી તું અનાજ છે? સુરી તું રડ નહીં। સુરી તું રડે છે ને તો સારી નથી લાગતી। અત્યારે સારી લાગું છું કે નહીં એ કહેવાનું હોય તો શું કહું? મને એમ કે આપણને ખબર કેવી રીતે પડે કે આપણે આ મા બાપના છોકરા છીએ? એક મિનિટ, ભણવામાં આવે છે કે કોણા બચ્ચા કોણા જેવા। આજો આ બિલાડીના બચ્ચા બિલાડી જેવા, આ કૂતરાના બચ્ચા કૂતરા જેવા, અને આજો આ બિલાડીના મોઢા પર કાળો ડાઘો છે તો એના બચ્ચાના મોઢા પર પણ કાળો ડાઘો છે। વાહ, એના જેવો નથી, આ ડાઘો જુદો છે। હા, પણ સફેદ કાળા ચટ્ટા પટ્ટા તો છે ને? હા, એ તો છે। બસ, તો લાગે છે ને એની માં જેવો? હા, ઓપી તું મને બરાબર જોઈને કે હું મારા બાપુ જેવી લાગું છું? તારા બાપુની દાઢી પર દાઢી છે તો મારે ઓછી કઈ દાઢી હોય? એટલે મને ખબર નથી પડતી
કે તું ઢુંડા કાકા જેવી લાગે છે કે નહીં? શંપુ તું જોને બરાબર. પુરી તારા બાપુ નું મોડું ત્રિકોણ જેવું છે અને તારું મોડું લાડવા જેવું. સાચું કહું તું નથી લાગતી ઢુંડા કાકા જેવી. તો હું શું કરું? મારા ઘરમાં મારું કોઈ નહીં, આ ગામમાં મારું કોઈ નહીં, અને તમે લોકો પણ હવે મારા ના કહેવાઓ, હું અનાથ કહેવાઓ. સુરી એક વાત કહું, દોસ્તીમાં અનાથ હોય કે ના હોય કઈ ફરક ના પડે, એને ગોપી? હાસ તો. એટલે તમે લોકો મારી બુચ્ચા દેશો? હાસ તો. પણ તમે તો કીધું તું બાજુમાં કડાવ્યું એ તમાકુ લેવાના છો. હા, આ તમાકુ બકવાસ છે. એ તો તમે માંગ્યું તું. ના, ખોટી વાત. આ તમાકુ જે છે ને એ મેં બાજુમાં કઢાવ્યું. હવે હું હારા માયલું તમાકુ લઈશ. પકડો, સમજાવું તમને. પકડો, ખોલો, હાલો હાલો, જલ્દી ઝપટ રાખો. હા, હેલો વેણુ કાકા. એ જય માતાજી. જય માતાજી. એ સરપંચ સાહેબ ભેરા વાત કરાવો ને. હા, એક મિનિટ ભાઈ. ડુંડો. અચ્છા, બોલો ડુંડાભાઈ. જય માતાજી. જય માતાજી. ગોડાઉન જોઈ આવ્યા છો? કયો અને કેટલો માલ ખરીદવાનો છે? આ સરપંચ સાહેબ, આ લાલચે ડાયાભા માલ તો અસલ રાખે છે, પણ માલમાં થોડી ઘાલમેલ કરે છે એવું લાગે છે મને. એટલે મેં શું કર્યું, એમને આવીને એમ કીધું કે મારે હવથી ઉતરતો માલ ખરીદવાનો છે. તંબાકુમાં તમારી પાસે જે હવથી ઉતરતો માલ હોય ને એ તમે મને આપી દો ને હું આખા પ્રદેશમાં ઓછા ભાવે એ માલ વેચી મારીશ. એ સાહેબ, એ મારી વાતમાં આવી ગયો ને એણે હવથી ઉતરતો માલ બાજુમાં કાઢી દીધો. હવે હું હારા માયલો માલ ખરીદીશ. હવે મારું કામ કેટલું બાકી રહ્યું? હારામાંથી હવથી હારું કયું એ જોવાનું, બરાબર ને? એ બરાબર કર્યું ડુંડાભાઈ, તમારી શરૂઆત સારી થઈ. આ માતાજીની કૃપાથી. એ સરપંચ સાહેબ, હું શું કહું, મને એવું લાગે છે કે આપણે 2 વર્ષનો જથ્થો એક હારે જ લઈ લઈએ તો, કારણ કે મન નથી લાગતું કે આવો અસલ માલ ને એ પાછો આટલા ઓછા ભાવે ફરીથી મળે. સારું, એવું રાખો. જય માતાજી સરપંચ સાહેબ. જય માતાજી. અયો, તમને હારા પૈસા મળે એવું કરાવી દીધું ને મેં. હવેથી ધંધામાં ગાલમેલ ન કરતા, સમજ્યા? એ તો આખા પ્રદેશમાં આવતા વર્ષથી તમારો ધંધો બંધ કરાવી દઈશ. સરપંચ સાહેબ એ મને આ કીધું છે કે હવેથી તંબાકુ નો ધંધો મારો. આ ચાલુ વધારે પડતું થઈ ગયું. શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. ગોવર્ધનની ગાયો બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ. આંબા ડાળે કોયલ બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.
છોકરાઓ, અગિયારસના દિવસે જો ભગવાન કૃષ્ણના ભજન કરી અને આપણે ઉપવાસ કરીએ તો પ્રભુ આપણને વૈકુંઠમાં બોલાવે. છોકરીઓ, તમને ભગવાન કૃષ્ણની એક સરસ મજાની વાર્તા કહું. સંત નરસિંહ મહેતાના દીકરી કુંવરબાઈના લગ્ન હતા. પૈસાની બહુ જરૂર હતી એટલે નરસિંહ મહેતાના પત્ની માણેકબાએ એમને પૂછ્યું, હવે શું કરશો? નરસિંહ મહેતાએ દ્વારિકા શેઠ શામળશાના નામે એક હુંડી લખી અને થોડાક વેપારીઓ હતા એમને આપી અને વેપારીઓએ માણેકબાને કહ્યું, આ 1500 રૂપિયા તમે રાખી લો અને અમે દ્વારિકાથી હુંડી લઈ લઈશું. એટલે માણેકબાએ કહ્યું, ભલે, અને પૈસા રાખી લીધા. વેપારીઓ ગયા પછી માણેકબાએ નરસિંહ મહેતાને પૂછ્યું, તમે શેઠ શામળશાને ઓળખો છો? તો નરસિંહ મહેતાએ જવાબ આપ્યો કે એ તો મારો શામળિયો સંભાળી લેશે. આ બાજુ નરસિંહ મહેતાએ એમની દીકરીના લગ્ન ધામધૂમથી આટોપ્યા અને બીજી બાજુ બધા વેપારીઓ દ્વારકામાં શેઠ શામળશાને શોધે. પણ બધા દ્વારકાવાસીઓએ કહ્યું કે અહીં કોઈ શેઠ શામળશા રહેતા જ નથી. વેપારીઓ ગુસ્સે થઈ ગયા. નરસિંહ મહેતાએ અમને છેતર્યા. ગુસ્સે થતા વેપારીઓ પાછા આવતા હતા. રસ્તામાં દ્વારકાના નાથ ભગવાન કૃષ્ણએ શેઠ શામળશાનો અવતાર ધારણ કર્યો અને પેલા વેપારીઓને મળ્યા. ભગવાને કહ્યું, નરસિંહ મહેતા મારા ખાસ સગા છે, એમને 2000 આપવાના છે. વેપારીઓ કહે, પણ હુંડી તો 1500ની લખી છે. શેઠ શામળશા તો ભગવાન હતા એટલે માંગો એના કરતા વધારે જ આપે. એમણે તો વેપારીઓને કહ્યું, તમે તમારે 2000 લઈ જાઓ અને નરસિંહ મહેતાને મારી ખાસ યાદ આપજો. આમ ભગવાને શેઠ શામળશાનો અવતાર ધારણ કરીને નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી લીધી. એટલે મોટી બા, આપણે ભગવાને કઈ પણ લખીએ તું જોઈ લે. હા, સાચા મનથી ભગવાનને જો કઈ પણ કહીએ તો એ સમજી જ જાય. તો બોલો, કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય. બોલો, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો મારા સાચા મા બાપ કોણ? એના વિશે ભગવાન સાથે વાત કરવી પડશે. મને કોઈ જવાબ તો મળશે જ ને. હું એમને કાગળ લખું પણ મને લખતા નથી આવડતું. મોટી બા, જેને લખતા ના આવડતું હોય એ કેવી રીતે ભગવાનને કાગળ લખી શકે? અરે ગાંડી, ભગવાન તો કોઈ પણ ભાષા ઉકેલી શકે. હા, પણ તારે શું કામ છે? કઈ નહીં, મારું કામ તો પતી ગયું મોટી બા. कबीरा खड़ा बाजार में मांगे सबकी खैर, न काहू से दोस्ती न काहू से बैर. स्वजनों, कबीर जी जेवा उच्च कक्षा ना मध्ययुगीन कवि आपने एक महामूल्य उपदेश आपी रहा छे. संसार मा आजे अपनी पासे बद्धुज छे, खुटे छे केवल एक मानसिक शांति. आ मानसिक शांति आपने केम गुमावी बैठा? वेदांत कहे छे, राग द्वेष ना शिकार बनीने आपने गुमावी बैठा. કબીરજી અહીંયા કહે છે, જુઓ વાસ્તવિકતાનો ચિતાર સરસ આપ્યો. કબીરા ખડા બાજાર મે, સંસાર છોડીને જવાની વાત નથી, ભગોડેપન કી વાત નહીં હૈ યહાં પર, એસ્કેપિઝમ નથી. સંસારમાં જીવવાનું છે, ભરી બાજારમાં રહેવાનું છે. અને માનસિક શાંતિ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે? ન કાહુ સે દોસ્તી ન કાહુ સે બૈર. આ સંસારમાં મીઠા સંબંધો કદાચ ન બનાવી શકીએ તો ચાલશે, પણ કમસે કમ કોઈની સાથે દુશ્મની તો ન કરીએ. અને એ રાગ દ્વેષથી જો પર રહી શકીએ, વેદાંતના સાક્ષી ભાવ પર જો આપણે જીવી શકીએ તો આપણું જીવન મંગલમય બને, આપણી આસપાસના સૌનું જીવન મંગલમય બને એવું થઈ શકે. એના માટે અભ્યર્થના. પ્રણામ.